કાલોલના રામનાથમાં ગેસ બાટલ બ્લાસ્ટ થવાનો મામલો સામે આવી રહ્યો છે. કુલ 22 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઘટનામાં 8 મહિલાઓ, 9 પુરુષો, 6 બાળકો દાઝ્યા. ત્યારે ઘરમાં બોટલ ફાટતા બહાર બેઠેલા લોકો પણ દાઝ્યા. મામલતદાર સહિતના અધિકારીઓ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા. ઘટનામાં કાલોલ આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. રેફરલ હોસ્પિટલ કાલોલમાં દાઝ્યા પણ લગાવવાની ટ્યુબનો જથ્થો પૂરતો ન મળ્યો ત્યારે અપૂરતી સુવિધાઓને કારણે તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા. પોલીસ અને રામનાથ ગામના સ્થાનિક યુવાનોએ દાઝ્યા પર લગાવવાની ટ્યુબોની ખાનગી મેડિકલ સ્ટોર ઉપરથી લાવ્યા હતા. કાલોલની અંદર ગેસનો બોટલ બ્લાસ્ટ થવાનો મામલો સામે આવી રહ્યો છે, જેની અંદર જેટલા પણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમને સારવાર ન મળતા અને પૂરતી સુવિધાઓના અભાવને કારણોસર તેમને આગળ રેફર કરવામાં આવ્યા હતા. કુલ 22 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનામાં 8 મહિલાઓ, 9 પુરુષો અને 6 બાળકો દાઝ્યા છે. પંચમહાલ કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં ગેસના બોટલમાં બ્લાસ્ટ થતા એકાએક બ્લાસ્ટના પગલે 25 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ગેસનો બોટલ ફાટી જતા ઘરના બાળકો, મહિલાઓ સહિત પુરુષો પણ દાઝી ગયા અને તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસ સહિત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ગેસનો બોટલ કેવી રીતે ફાટ્યો તેનું કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ 22 જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે ત્યારે તમામને કાલોલ રેફરલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુવિધાઓને અભાવ કારણોસર તેમને આગળ દાહોદ મોકલવામાં આવ્યા. ઘરમાં બોટલ ફાટતા ઘરની અંદર રહેલા લોકો સાથે જ બહાર બેઠેલા લોકો પણ દાઝ્યા હતા. મામલતદાર સહિતના અધિકારીઓ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા. કાલોલના રામનાથમાં ગેસની બોટલ બ્લાસ્ટ થવાનો મામલો સામે આવી રહ્યો છે. રાવળ ફળિયાની અંદર આ ગેસની બોટલ બ્લાસ્ટ થયો હતો, જેની અંદર 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તેમને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ સ્ટાફ પણ ત્યાં પહોંચ્યો હતો તપાસ કરવા માટે. સાથે જ મામલતદારની ટીમ પણ ત્યાં પહોંચી હતી, પરંતુ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સુવિધાઓના અભાવને કારણોસર તમામ ઇજાગ્રસ્તોને દાહોદ મોકલવામાં આવ્યા હતા અને દાહોદ ખાતે અત્યારે તેમની સારવાર ચાલી રહી છે. સાથે જ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવાનો જથ્થો લાવી અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. કાલોલથી સમાચાર સામે આવી રહ્યા છે. કાલોલની અંદર બ્લાસ્ટનો જે મામલો છે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે કે સુવિધાઓને અભાવને કારણોસર ઇજાગ્રસ્તોને વધારે હેરાન થવું પડ્યું હતું અને તેને કારણોસર ત્યારબાદ તેમને દાહોદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. રાવળ ફળિયાની અંદર આ ઘટના બની છે કાલોલના, ત્યારબાદ તેમને જેની અંદર 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. વધુ વિગત સાથે પાર્થ પંચાલ ફોનલાઈનથી જોડાયા છે. જે પાર્થ, કાલોલની અંદર જે બ્લાસ્ટ થયો હતો તેની અંદર મામલો સામે આવી રહ્યો છે, ઇજાગ્રસ્તોને સુવિધાઓના અભાવને કારણોસર સારવાર નથી મળી રહી. હજી વાત કરીએ, કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયાની અંદર સાંજના સમયે એક ગેસનો બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટના પગલે પોતાના જ ઘરના કેટલાક સદસ્યો ઇજાગ્રસ્ત થયા હતા. ધડાકા બેસ લેતા બ્લાસ્ટને જોવા માટે અને બચાવવા માટે આજુબાજુના કેટલાક લોકો પણ ત્યાં આગળ ઉપસ્થિત થઈ ગયા હતા. આ દરમિયાન બીજું ગેસનો બોટલ પણ ફાટ્યો. તાત્કાલિક પણ ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલ 25 કરતા પણ વધારે લોકો દાઝી ગયા છે, જેની અંદર નાના બાળકો, મહિલા તેમજ પુરુષોનો દાઝી ગયેલા જી પાર્થ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.